आओ परमात्मा ना परम प्रपति जो भी कुछ जो स्मरण करी हृदय की प्रार्थना करिए और सर्व अंतःकरण प्रकाशित करिए हृदय शुद्ध पवित्र दिव्य ने निर्मल बने अंतःकरण में प्रभु ने पवित्र दिव्य छवि ने धारण करे शके અને નિરંતર એનું દર્શન કરતા કરતા આઠે પહોર આનંદમાં રમી શકીએ જીવી શકીએ અંતરની એ ભાવના સાથે ભગવાનના પરમ પ્રપતિ જેવી કુંજને આત્મસાત કરી સર્વના કલ્યાણની કામના કરતા એક સાથે એક સ્વરમાં સ્વસ્વર ગાયત્રી મહામંત્રનું ઉચ્ચારણ કરીશું
सदगुरु ना पावन चरण कमल में अनंत कोटि नंदन प्रणाम साथे व्यास पीठ पर उपस्थित व्यास मंत्र ने स्वभाव ना सदा सर्वदा निर्मल हृदय स्वभाव एवं सौना राहगर एवं पूज्य नायक आका दरबार में दीपावता एवं अनन्य भक्त हृदय स्वरूप पूज्य शिवराम दास चरण वंदन, पूज्य श्री जनार्दन स्वामी चरण वंदन, पूज्य श्री जगत बापा ज्ञानदास जी महाराज यहाँ पहुँचा एम चरणों में अपन वंदन करिए। संत चरण जे जाय एनु जीवन सफल थे जाए। संतो ये भगवान जीवन स्वरूप है। भगवान कहे छे कि हूँ आवीने व्यक्ति व्यक्ति ने नहीं समझावी सकूं, माटे हमारी शक्ति संतों ने आपीश अने तेओ फरी फरी ने परिवृच्या करी करी ने आ जगतना तड़पता जीवों ने शांति प्रदान करशे, सुख प्रदान करशे, राहबर बनी ने साची दिशा बतावशे अने ये साची दिशा तरफ जे चालशे एनु जीवन सफल बनावशे। आजे पूज्य राधाबाई लीधेलो संकल्प, कोरोना काल आवी गयो ने तो पण राधाबा के हूँ जवानु नाम लेवानी હૃદય શ્રદ્ધાથી તરબોળ હોય, જેના મનનો એક દ્રઢ સંકલ્પ હોય, એ આટલી આટલી ઉંમર થઈને તોય હજી કડક બેઠા છે, વિચાર કરો હજી આપણા પગ આમ તેમ ઊંચા નીચા કરીએ પણ એ તો બેઠા છે, મસ્તીથી બેઠા છે, આપણને કેટલું બધું શીખવાડી જાય છે। આવા સંકલ્પો આજે આ બધા હૃદયની અંદર જાગૃત થાય ને તો કોણ કહે છે કે આ ધરાને આપણે ક્યાંથી ક્યાં સુધી ન પહોંચાડી શકે। યુગ ઋષિનો સંકલ્પ હતો કે માનવમાં દિવત્વનો ઉદય ને ધરતી પર સ્વર્ગનું અવતરણ કોણ કહે ન આવે એ આપણે લાવવાનું છે। આજે પણ ગંગા તો આવવા તૈયાર છે, ભાગીરથની ખોટ છે, આપણે એવા ભાગીરથ બનીએ, આપણે એવા સમર્થ બનીએ, આપણે એવા શક્તિશાળી બનીએ, આપણે એવા ભક્ત હૃદય વીરતાથી ભરેલા બનીએ તો અવશ્ય એવા સંકલ્પોથી આપણે પણ આ ધરતીને પુનઃ સ્વર્ગ સમી બનાવી શકીએ છીએ। પહેલાના સમયમાં એમ કહેવાતું કે આ ધરા ઉપર 33 કરોડ દેવ શક્તિઓ હતી, એ 33 કરોડ દેવતા કોણ હતા? માનવ હૃદય એવા હતા, દેવત્વથી ભરેલા હતા અને તેઓ આ સંચાલન કરતા હતા કે સૃષ્ટિ ખૂબ આનંદિત અને ઉલ્લાસ સાથે જીવન જીવતી હતી। દરેક મનુષ્ય પ્રેમ હૃદય સહૃદયતાથી અંતઃકરણમાં સ્વાર્થ નહીં પરમાર્થની ભાવનાઓને લઈને ફરતો હતો, સંકીર્ણતા દૂર હતી અને ઉદાર હૃદય હતા અને એટલા માટે માનવ આનંદથી જીવી શકતો હતો। પહેલાનો સમય એવો હતો કે આજે જે માણસને આજે વ્યક્તિ વ્યક્તિ દરેક માથાને પૂછો ને તો ટેન્શનમાં જીવે છે, હોય એક જ સન એના ઘરે પૂછો તો એક જ સન હોય પણ તો પણ શું કે મારે ટેન્શન છે। 10 છોકરા હોય ને જે માથા ઉપર ભાર હોય ને એવો લઈને આજે જીવી રહ્યો છે, કેમ? આજે માણસનું મન ઉદાર નથી, સંકીર્ણ છે, એ નાની નાની વાતને પણ અંદર એટલી બધી ભરી દે છે કે ભૂલી શકતો નથી, બહાર કાઢી શકતો નથી, અને આવું કેમ કર્યું એવું તો ન જ થવું જોઈએ। અરસપરસ એકબીજાના માટે વેર ભાવ દ્વેષ ઈર્ષા રાગ દ્વેષ આ બધું અંદર ભરેલું છે અને ભરેલું છે ને એટલે એને શાંતિ નથી। ખીસું ખાલી હોય એને ચિંતા કરી, ખીસું ખાલી હોય ને ચિંતા કરી, અડધી રાત્રે સ્કૂટર બગડે તો અડધા બગડામાં ઊભો હોય પણ એને બીક લાગે, કશું જવાનું નથી, પણ ભરેલું હોય એને કેટલી બીક લાગે, કેટલો ફફડાટ થાય એમ અંતઃકરણમાં જ્યારે કામ ક્રોધ લોભ મદ મોહ ઈર્ષા રાગ દ્વેષ જેવા છે, જે કઈ દોષ દુર્ગુણો ભરેલા છે ને એટલે માણસ ચિંતાથી ભરાયેલો છે, ટેન્શનથી ભરાયેલો છે, જેને જોઈને સ્ટ્રેસ 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 આ બધું ખાલી કરી દેવાનું। જે ખાલી થઈ જાય એને ચિંતા હોય,
नहीं आ खाली करवा क्या जाऊ घर नो कचरो तो खाली करवो हो तो डस्टबिन बार पड़ी हो तो एमा ठालवी देवाय पण एवू कयो डस्टबिन छे के अंदर नो कचरो ठालवी देवाय तो संतो ऋषियो ए कयो के आवो भक्तो आवो कथा मा बेसो अने आ कथा नी अंदर तमे तमारो बधो ज कचरो खाली करी नाखो अने अंदर थी खाली थई जाओ अने मारा भगवान नी भक्ति थी भराई जाओ जीवन सफल थई जाय शांति शांति ने परम शांति थी आप जीवन जीवी सकसो पण कथा मांगवो पड़े अन पाछो काढवोई पड़े काढवोई पड़े पाछा आपणे काढीए नहीं एवाने एवुं ज लईने जईए ना ना तो मारे हाचुं ज राखो छोड़वू पड़े मुठी छोड़वी पड़े छोड़ता शीखवू पड़े अंदर थी काढता आवडवू जोईए तो ये थई शके बाकी कथा तो कथा एक एवुं केमिकल छे આપણે જે બહારથી કેમિકલ લાવીએ છીએ એનાથી આપણા ઘરને ચોખ્ખું કરીએ ફરસને ચોખ્ખું કરીએ ટોયલેટ બાથરૂમ સાફ કરીએ આપણું કિચન સાફ કરીએ એ બધા કેમિકલથી એ બધું સાફ થઈ જાય પણ એ કેમિકલ એવું નથી કે એકાદ ગ્લાસ પી લઈએ એટલે અંદર સાફ થાય છે એવું કોઈ કેમિકલ નથી કે એકાદ ગ્લાસ પી લો એક ગોળી લઈ લો એટલે અંદરથી સાફ થવાય એવું કોઈ જ કેમિકલ મળતું નથી એના માટે તો આપણે કથામાં ચાર કલાક બેસવું જ પડે ભગવાનની કથાનું રસામૃતનું એક પ્યાલી પી લો તમારું અંતર સાફ થવા માંડશે અને આ પ્યાલી એવી છે પેલી પ્યાલી પીવો ને તો બે કલાક પછી ઉતરી જાય પણ આ પ્યાલી પીવો ને મહારાજને પૂછો એનો નશો તો એવો ચડે ઉતરવાનું નામ લે જ નહીં અને ઉતરવાનું નામ ન લે ને એટલે આટલે દૂરથી અહીંયા સુધી પહોંચ્યા છે હે કેટલે દૂરથી અહીંયા સુધી પહોંચ્યા છે કારણ કે આ પ્યાલી જેવી છે આ અમૃત રસનો પ્યાલો કેવું છે ને મારે નો તો પીવો ને તમે પાયો રે હરી રસ ઓ
નહોતો પીવો, ગમે તો નહીં બેસી રહેવાનું, ગરમી લાગે આ પગ રહી જાય એટલે બહુ ગમે નહીં, પણ નહોતો પીવો તો પીવડાવ્યો. કેમ? માં છે ને, માં છોકરાને ગોળી ગળવાની ગમે નહીં તો શું કરે? મધની અંદર નાખીને ઓગાળી દે, ગોળની ગોળી કરીને અંદર મૂકી દે, લે બેટા ગોળ ખાઈ લે, લે બેટા મધ ચાપી જા અને ગોળી ખવાઈ જાય. એમ સંતો ઋષિમુનિઓએ પણ જે તત્વજ્ઞાન હતું એ તત્વજ્ઞાનને સરળ સહજ કરી દીધું, સહજ કરી દીધું, અને સહજની જેમ એટલે કે મધની જેમ મીઠું બનાવી આ પવિત્ર શાસ્ત્રની સાથે આપણને ભગવદ ચરણ સુધી પહોંચાડવા માટેનો એક પ્રયત્ન કર્યો છે. આ મન તો માને એવું નથી, સંસારના ચકમકની અંદર એટલું બધું ઓતપ્રોત થયેલું છે એટલે એને આ ગમશે નહીં, બધું છોડવાનું નહીં ફાવે, પણ છતાંય જો એકવાર આ ચાખી લીધું પછી વાંધો આવે નહીં. પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ એમ કહેતા કે જેને તાડીઓ તાવ આવે ને, તાડીઓ તાવ આવે ને, એને તમે સાકર ખવડાવો ને તો પણ કડવી લાગે. કેવી લાગે? કડવી લાગે. એ શું કે મારે સાકર નથી ખાવી, કડવી લાગે છે. બાકી સાકરનો સ્વભાવ મીઠો છે, મીઠો છે ને, કડવો નથી, પણ છતાંય અનુભવી વ્યક્તિ, સિદ્ધ વ્યક્તિ જેને ખબર છે કે સાકર કડવી નથી મીઠી જ છે, સાકરનો ગુણ છે એ પિત્ત સામક છે, એટલે એને ખવડાવ્યા જ કરે. તને કડવી લાગે ને તોય ખા, કડવી લાગે ને તોય ખા, કડવી લાગે તોય ખા અને ખવડાવ્યા કરે. સાકર ખાધાથી પિત્તનું શમન થાય, ધીમે ધીમે તાવ ઉતરી જાય. એમ આ સંસારના જીવોને પણ આ વિષય વાસના વિકારો રૂપી તાળીઓ તાવ ચડ્યો હોય ને એટલે કથામ ગમે નહીં, પણ કથા રૂપી સાકર જ્યારે ખવડાવ્યા કરીએ ના આવે ને એને કોઈ લઈ જાવ, ચાલ ચાલ ખેંચી લાવવાના, ના આવવું હોય એને ખેંચી લાવવાનું. મને તો મને પણ અહીંયા બેસાડવાના, એક વખત કથા રૂપી સાકર ખાધા કરશે તો છેલ્લા દિવસે તો કહેશે કે કથા બહુ સાકર જેવી મીઠી લાગી, મીઠી લાગી ના કથા જેમ મીઠી લાગવા માંડશે, રસ એક વખત ચાખી જશે પછી એને વાંધો નથી. બસ આશય એક જ છે. પૂજ્ય જનાર્દનજી મહારાજે પણ કહ્યું કે આપણા બધાનો આશય એક જ છે કે જીવ ભગવદ ચરણે પહોંચે, જીવનો ઉદ્ધાર થાય, જીવનું કલ્યાણ થાય. હે, તો આજે પૂજ્ય રાધાબાના માધ્યમથી આદરણીય ભૂપેન્દ્રભાઈ અને લીલાબેન દ્વારા આવો સુંદર આયોજન જ્યારે અહીંયા સફળ થઈ રહ્યું છે, પૂજ્ય સંત શ્રીઓનું પણ આપણને દર્શન મળ્યું છે, એ અનમોલ લાભ છે. એને જરૂરથી એને ખૂબ માણીએ, ખૂબ અંતરથી માનવાનો પ્રયત્ન કરીએ. ભાગવતના આપણા 7 દિવસ અને આ 7 દિવસ જ મહત્વના છે. પૂજ્ય મહારાજે કહ્યું કે પરીક્ષિતને 7 દિવસ આપ્યા, આ પરીક્ષિત કોણ છે? આપણે બધા જ છે, આપણને 7 જ દિવસ મળ્યા છે. આ 7 દિવસમાંથી એકવાર આપણો નક્કી છે, 8મો વાર છે નહીં, 8મો વાર છે પરિવાર અને એ છોડીને જવાનું છે, 8મો વાર પરિવાર ને એને છોડીને જવાનું છે. 7 વારમાંથી એક વાર આપણો નક્કી છે એટલે સમજી લેજો કે હવે એક વાર આપણો નક્કી છે કયો વાર નક્કી કહેવાય નહીં. અને આપણા ભાગવદાચાર્યોએ એમ કહ્યું છે કે જે વારે આપણે કથામાં આવીએ ને એ વારના પાપો આપણા તે દિવસે બળી જાય. આજે કયો વાર થયો? રવિવાર. તો રવિવારના પાપો બળી જવાના, પછી કાલના રાખવાના છે તો કાલ આવજો, પરમ દિવસે રાખવાના છે, નથી રાખવાનું તો પરમ દિવસે આવજો. એકે વારના પાપ રહેવાના જોઈએ એટલે 7-7 વાર આપણે કથામાં બોલો ને હંભળાય એવું જરા, પેલા પાછળ વાળા નથી આવવાનું, પાપના ઢગલા કરવાના છે તો બોલો આવવાના છો કે નહીં? જોડે પાછળ લઈને આવવાનું એટલે વેલા પાપ પડે, પાછળ લઈને આવીએ તો વેલા પાપ પડે. જગ્યા ગમે ત્યાંથી કરશે ભૂપેન્દ્રભાઈ, આપણે એની ચિંતા કરવાની નહીં. હે, મારો વાલો બેઠો છે ને, બધી થઈ જાય હે ને. તો આવો આવા 7 દિવસનો પવિત્ર આનંદ આપણે માનતા જઈએ અને ભગવાનના ચરણોમાં આપણું મન ચિત્ત લગાવીએ, એ ભાવ સાથે સૌના કલ્યાણની કામના કરતા જ આ વાણી પુષ્પોને ભગવત ચરણમાં અર્પણ કરું. સૌને જય ગુરુદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ રસિકાબેન.